નથી. કતારગામમાં બનેલ ડબલ મર્ડર કેસમાં સૂર્યા મરાઠી અને હાર્દિક પટેલ માથાભારેની છાપ ધરાવતા હતા. બંને વચ્ચેની મિત્રતા એટલી હદ સુધીની હતી કે હાર્દિક પટેલ સૂર્યા મરાઠીનો જમણો હાથ ગણાતો હતો. પરંતુ નસીબને બંનેની મિત્રતા મંજૂર ન હોય તેમ બંને વચ્ચેના વિખવાદને કારણે આજે આજ મિત્રો એકબીજાના મોતના માથાભારે સાબિત થયા છે અને પરલોક પામ્યા. ત્યારે ખરાબ કામનો અંત કેટલો કરુણ આવે તેના ખૂની ખેલના અહેવાલ પર કરીએ નજર. વેડોર સ્થિત ત્રિભુવનનગરમાં રહેતો સુરેશ શ્રીરામ પવાર ઉર્ફે સૂર્યા મરાઠી, જેની ઉંમર 36 વર્ષની હોય, ઘર ઓમ સાંઈ પાર્ક નામની ઓફિસ ચલાવતો હતો. હત્યા, હત્યાનો પ્રયાસ, મારામારી, ધાક ધમકી, ખંડણી વગેરે સંખ્યાબંધ ગુનાઓનો આરોપી સૂર્યા મરાઠી છેલ્લે મનુ ડાયા હત્યા કેસમાં પકડાયો હતો. આ કેસમાં ગત બુધવારે તે નિર્દોષ છૂટ્યો હતો. દરમિયાન બુધવારે બપોરે સૂર્યા મરાઠી તેની ઓફિસમાં બેઠો હતો ત્યારે 8 ઈસમો તેની ઓફિસમાં પ્રવેશ્યા હતા. તલવાર તથા ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયારથી તેના પર જીવલેણ હુમલો કર્યો હતો. મિત્ર બન્યા બાદ શત્રુ બન્યા અને શત્રુ બન્યા બાદ એકબીજાના બન્યા યમરાજ. પરંતુ પોલીસનો ખોફ વગર મોતને ઘાટ ઉતારવા નીકળેલ હાર્દિક પટેલ પોતાના સાગીરતો સાથે સૂર્યા મરાઠાની ઓફિસમાં ઘૂસ્યા તે અંગેના જોઈએ સીસીટીવી ફૂટેજ. ઓફિસની અંદર આરામ કરતા સૂર્યને ચાકુ ચરાના આડેધર ઘા ચીકાયા છે. તે લોહી લુહાણ થઈ ઢળી પડ્યો હતો. આ હુમલાનો મુખ્ય સૂત્રધાર સૂર્યા મરાઠીનો એક સમયનો અંગત મિત્ર અને વિશ્વાસુ હાર્દિક હરેશ પટેલ, જેની ઉંમર 32 વર્ષ હોય અને રહેવાસી શ્રી ગણેશ એપાર્ટમેન્ટ વેડ રોડ હોવાનું, તથા તેની સાથે શૈલેષ કુડલી, રાહુલ, સાહિલ, વિક્કી સહિતના 7 યુવકો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. જો કે હુમલા દરમિયાન સૂર્યના વળતા પ્રહાર કે અન્ય કોઈ રીતે હાર્દિકને પણ ગંભીર ઈજા પહોંચી હતી. ડબલ મર્ડર કેસમાં ઓફિસ બહાર બેઠેલા સૂર્યાના સાગીરતો પર શંકાની સોય. બપોરે સૂર્યાની ઓફિસની બહાર ખુરશી પર 2 જણા બેઠા હતા. તે સમયે હાર્દિક પટેલ સહિતના 7 જણા ચપ્પુ લઈને આવ્યા હતા. તેઓ ચપ્પુ લઈને આવતા બંને હાર્દિક પટેલ અને તેના સાગીરતોને જોયું, પરંતુ તેઓએ વિરોધ કર્યો નહીં કે બૂમાબૂમ કરી ન હતી કે ત્યાંથી ભાગ્યા ન હતા. સીસીટીવી કેમેરામાં આ બાબત સ્પષ્ટ દેખાય છે. ખુરશી પર બેસેલા બંનેનું નામ જયેશ પોલ અને એકિયા છે. ક્રાઇમ બ્રાન્ચે બંનેની પૂછપરછ કરી રહી છે. જો કે તેમની આ હત્યામાં કોઈ ભૂમિકા છે કે નહીં તે બાબતે પોલીસે કોઈ ફોડ પાડ્યો નથી. હત્યા કર્યા બાદ હાર્દિકના સાગીરતો અને સૂર્યાના હત્યારાની ઝલક અને હત્યારાના છરા પર નાખીએ એક નજર. સૂર્યાની ગેંગના ખાસ હાર્દિક પટેલે સૂર્યા ગેંગની કમાન સંભાળી હતી. 5-1 દિવસ પહેલા સૂર્યા જેલમાંથી નિર્દોષ છૂટ્યો હતો. બુધવારે સૂર્યા મરાઠી ઓફિસમાં એકલો હતો ત્યારે બપોરે 1:22 હાર્દિક તેના સાગીરતો રાહુલ, સતીશ, સાહિલ, વિક્કી અને અન્ય 2 જણા સાથે ચપ્પુ લઈને આવીને સૂર્યા પર ઘા કર્યા હતા. દરમિયાન સૂર્યાએ પ્રતિકાર કરીને સામે ચપ્પુ મારતા હાર્દિકને પગના ભાગે ઈજા થઈ હતી. સૂર્યાએ આગળના ભાગે 28, પાછળના ભાગે 22 અને ઉપરના ભાગે 6 એમ કુલ 55 ઘા મારી આરોપીઓ ભાગી ગયા હતા. સૂર્યાના સાથી તેને મહાવીર હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં તેનું મોત નિપજ્યું હતું. બીજી તરફ હાર્દિક તેના સાગીરતો સાથે બાઇક પર ભાગ્યો હતો. તે ત્રિભુવનનગરની 1 કિલોમીટર દૂર કોઝવે તરફ રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટની આગળ હાર્દિક બાઇક પરથી નીચે પડતા તેના સાગીરતો તેને છોડીને ભાગી ગયા હતા. ત્યાં જ હાર્દિકના હાથમાંથી ચપ્પુ પણ પડ્યું હતું. બાદમાં હાર્દિકને ખાનગી હોસ્પિટલમાં ખસેડતા તેનું ત્યાં મોત નિપજ્યું હતું. સૂર્યા મરાઠીના મુખ્ય સૂત્રધાર હાર્દિક પટેલને પણ મોત મળતા તે છરા મારેલ હાલતમાં લોહી લુવાણ સાથે રસ્તા પર તડફતો રહ્યો. પરંતુ કેસમાં ફસાઈ જવાના ડરે કોઈ મદદે ન આવ્યું.
સૂર્યા ઉપર હુમલો કર્યા બાદ વળતા હુમલામાં ગંભીર ઇજાગ્રસ્ત થયેલા હાર્દિક ત્યાંથી ભાગીને સિંગણપુર ચાર રસ્તા પાસે પહોંચ્યો અને ત્યાં જ ફસડાઈ ગયો હતો. હાર્દિકે ત્યાંથી પત્નીને ફોન કરી કહ્યું હતું કે મેં સૂર્યા ઉપર હુમલો કર્યો છે અને તેણે પણ મારા ઉપર હુમલો કરતા મને ઘણું વાગ્યું છે. આથી તેની પત્ની ત્યાં દોડી ગઈ હતી, પરંતુ ગુપ્ત ભાગે થયેલી ઈજાને લીધે વધુ લોહી વહી જતાં તે મોતને ભેટ્યો હતો. સૂર્યા અને હાર્દિકની ગેંગ વચ્ચે વોર ટાળવા પોલીસે બંનેના પીએમ અલગ અલગ હોસ્પિટલમાં કરવા નિર્ણય લીધો હતો. બંનેના પીએમ એક જ હોસ્પિટલમાં થાય તો બંને જૂથના માણસો સામસામે આવી લોહિયાળ જંગ છેડાવે તેવી શંકા નકારી શકાય તેમ ન હતી, જેને પગલે પોલીસે સમય સૂચકતા દાખવી સૂર્યાનું પોસ્ટમોર્ટમ સિવિલમાં કરાવ્યું હતું, જ્યારે હાર્દિકની લાશ પીએમ માટે સ્મીમેર રવાના કરાઈ હતી. કળિયુગમાં કોઈના મોત પર ફૂટ્યા ખુશીના ફટાકડા. સૂર્યા મરાઠી અને હાર્દિક પટેલના હત્યાનો બનાવ મન્નુ ડાયાના પરિવાર માટે ઉત્સાહનો દિવસ બન્યો. સૂર્યા મરાઠીની તેના ઘર નજીક રહેતા ધમ્મુ અને ટુંટુન નામના વ્યક્તિઓ સાથે ભાજગંડ ચાલી રહી હતી. બંનેએ સૂર્યા પર હુમલો કર્યો હતો, જેમાં સૂર્યાના મિત્રનું મોત નિપજ્યું હતું. આ હત્યા કેસમાં ધમ્મુ અને ટુંટુનને પોલીસે જેલમાં ધકેલી દીધા હતા. બંને આરોપીએ બહાર કાઢવા મન્નુ ડાયા બારિયા તેમની મદદ કરતો હતો. સૂર્યા મરાઠી અને મન્નુ બારિયા વચ્ચે નવી માથાકૂટ શરૂ થઈ હતી. આ ઝઘડા વચ્ચે બારિયા ગોટાલાવાડી વિસ્તારમાં આવેલા અમર હેરાટમાં દાઢી કરાવવા માટે ગયો હતો, ત્યારે તારીખ 27 એપ્રિલ 2016 દિવસે સૂર્યા મરાઠીએ તેની જાહેરમાં ગોળી મારી હત્યા કરી હતી. કતારગામ ગોટાલાવાડી વિસ્તારના મન્નુ બારિયા હત્યા કેસમાં ગત બુધવારે અદાલતે સૂર્યા મરાઠી સહિતના તમામ સાથે આરોપીઓને નિર્દોષ મુક્ત કર્યા હતા. દરમિયાન સૂર્યાની હત્યા થતાં મન્નુ ડાયાના પરિવાર અને સમાજના લોકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. વર્ષોથી દુશ્મન થયેલા હાર્દિક અને અન્ય 7 યુવકોએ મળી ચપ્પુના 55 જેટલા ઘા ચીકી ઘાતકી હત્યા કરી હતી. જોકે સૂર્યા મરાઠીએ પણ ચપ્પુથી વળતો હુમલો કરતા ગંભીર ઇજાગ્રસ્ત હાર્દિક ત્યાં જ ભાંગ્યો હતો, પણ સિંગણપુર ચાર રસ્તા પાસે ફસડાઈ જતા હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. ડબલ મર્ડરની ઘટનાથી ચોક બજાર પોલીસ દોડતી થઈ હતી અને હુમલાખોરોને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી. ચોક બજાર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એ ચૌધરીએ જણાવ્યું હતું કે નવરાત્રિમાં સૂર્યા પેરોલ પર છૂટ્યો હતો ત્યારે હાર્દિકની પત્નીની છેડતી કરી હતી, તેના કારણે બંને વચ્ચે મંદુક થયું હતું, તેના કારણે જ હત્યા થઈ હોવાની સંભાવના છે. આજે લગભગ 1:15 વાગે સૂર્યા મરાઠીના ઘરે હાર્દિક પટેલ નામના ઈસમે એના કેટલાક સાથીઓ સાથે આવીને એસોલ્ટ કરેલો છે. છરીથી સિરિયસ ઇન્જરી કરેલી છે અને અંદર સૂર્યા મરાઠીએ પણ સામે હાર્દિક પટેલ ઉપર એસોલ્ટ કર્યો હતો, એટલે બંને સામસામે એસોલ્ટ થયો છે અને ગંભીર ઇજાઓ થઈ છે અને બંને હોસ્પિટલાઇઝ કરવામાં આવેલા. થોડી વાર પહેલાં અત્યારે મેસેજ મળ્યા છે પ્રમાણે બંનેના ડેથ થઈ ગયા છે. પોલીસે આ અંગે ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી ચાલુ કરેલ છે. હવે ઇન્વેસ્ટિગેશનમાં એની સ્પષ્ટતા થશે ખરેખર એનું શું કયા કારણોસર આ લોકોને માથાકૂટ થઈ છે. મિત્રોએ યમરાજ બની એકબીજાને હણ્યા. સૂર્યા અને હાર્દિકના ડબલ મર્ડર કેસ બાદ પોલીસ માથાભારે તત્વોને કાબૂમાં લેશે કે પછી ટ્રિપલ મર્ડર કેસની રાહ જોશે, તો તે હવે પછી પોલીસના ખોફ પરથી જણાઈ આવશે.